હવે જોઈશું સમાચાર વિસ્તારથી. ઓલપાડ તાલુકાના કુવાડ ગામ ખાતે રાજ્યના મંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રાનો ગ્રામજનોએ ભારે વિરોધ કરતા ગ્રામજન અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભો થયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજ્યના મંત્રી બન્યા બાદ પહેલી વખત સુરત જિલ્લા ખાતે આવેલા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી. જો કે કુવાડ ગામ ખાતે ગ્રામજનોએ સિદ્ધનાથ મંદિરની જમીનના મુદ્દે ભારે વિરોધ કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ ઉભું થવા પામ્યું હતું. ગ્રામજનોનો આક્રોશ જોતા મંત્રી મુકેશ પટેલે યાત્રાનો રૂટ બદલ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિદ્ધનાથ ટેમ્પલ કમિટીના વિવાદ મુદ્દે અને ગણેશ વિસર્જનના દિવસે આ મુદ્દે બબાલો થઈ હતી. લેડીઝ
મુકેશભાઈ, આજે જે કુવાડ ગામે જે ઘટના બની એ બાબતે શું પ્રતિક્રિયા આપશો? કુવાડ ગામની અંદર જે ઘટના બની છે એમાં અત્યારે હાલમાં તાજેતરમાં તાલુકા પંચાયત ઇલેક્શન ગયું, તેનો ઉમેદવાર હતો અને ખૂબ જંગી મંડળી બહુમતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તાલુકા તેને પરાસ્ત કર્યો હતો. અને આપ જોઈ રહ્યા છો કે સવારથી લઈને જન આશીર્વાદ અત્યારે ખૂબ મોટો પ્રતિસાદ આ મેરાઠી કોંગ્રેસી લોકોને જોવાયું નહોતું. એટલે આ એક મંડીના બહાને એ લોકોએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. એકચ્યુઅલમાં અગાઉ મારી પાસે એ લોકોનો ફોન આવ્યો હતો કે ભાઈ ગણપતિ વિસર્જનના દિવસે અમને રામકુંડની અંદર ગણપતિ ડૂબાડવા દેવો, ત્યારે મેં એમનો મારો પ્રત્યુત્તર હતો કે આ જે સિદ્ધાર્થ મંદિર છે એ મંદિર સુરત ડિસ્ટ્રિક્ટ જજના તાબા હેઠળ આવે છે, એનો વહીવટ ટોટલ સુરત ડિસ્ટ્રિક્ટ જજ કરે છે. તો મારે એમને ખાલી ભલામણ થઈ શકે, બાકી કોઈ ફોન કરીને એવું ના કહી શકાય કે આમાં ડૂબાવા દેવો. એ બાબતે એ લોકોએ મારી સાથે ફોન પર ગમે તેમ બોલાચાલી કરી હતી. એટલે પછી આ ડિસ્ટ્રિક્ટ જજનું હોય એમાં સરકાર પણ કોઈ હસ્તક્ષેપ ના કરી શકે. અને આજે એ લોકો જે રીતના જે ઘટના બની એમાં બધા કોંગ્રેસી લોકોએ આ જે જન યાત્રા હતી એમાં એ લોકોએ પણ એ લોકો દેખી ના શકાય એટલે આ બધી ઘટના ઊભી કરી.